તો લગાવ્યો હોય માયારૂપી, અને જો આપણે પૂર્વજન્મની સ્મૃતિ રહી જાય તો એ જ પૂર્વજન્મની અંદર આપણો શત્રુ હોય અને અત્યારે આ જન્મની અંદર આપણો પુત્ર થઈને આવ્યો હોય તો આપણી દશા કેવી થાય? પ્રેમ થાય એનામાં? શું વિચાર થાય? આ તો મારો શત્રુ છે, અત્યારે મારો દીકરો થઈને આવ્યો છે, આપણે એનો તિરસ્કાર કરીએ? પણ ભગવાન જે કાંઈ કરે છે ને એ સારું જ કરે છે, પણ ભરતજીની સાધના પરિપૂર્ણ હતી એટલા માટે ભરતજીને પૂર્વ જ્ઞાન રહેલું છે. અને ભરતજી કાલંજર પર્વત પરથી મુનિઓને પ્રિય એવો જે કુલાશ્રમ ત્યાં આવેલા છે, અને કુલાશ્રમમાં આવી અને જ્યાં સંતો રહેતા હોય ત્યાં ભરતજી રહેવા માંડ્યા. સંતો હોમ હવન યજ્ઞ સ્વાધ્યાય જે કાંઈ કરે આ ભરતજી બધું એ સાંભળે છે. સંતોને પણ વિચાર થયો કે ખરેખર કોઈ આ ભટકી ગયેલો આત્મા છે, એનું કંઈક સાધનામાં અધુરાશ રહી ગઈ એટલા માટે અહીં આવેલો છે. એટલે ઋષિઓ પણ દરરોજ શાસ્ત્રના અધ્યયનની વાતો કરે, હોમ હવન કરે, અને ભરતજીને ભૂખ લાગે તરસ લાગે ત્યારે ભરતજી મનને સમજાવે છે કે તારા માટે હવે સારું ખાવા માટે નથી હો, તારા માટે તો આ સૂકા પાંદડા જ છે, તને આ જ ખાવા પડશે. ભરતજીને ખૂબ પશ્ચાતાપ થયો અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ આમાંથી તમે મને છોડાવો. અને એમ કરતા તો ભરતજીનો મૃગ બાળકની અંદર હતા અંત વખત નજીક આવ્યો, એટલે અડધું શરીર ગંદકી નદીમાં રાખી અને ભરતજી ભગવાનના સ્મરણની સાથે દેહનો ત્યાગ કર્યો. અને ભરતજીનો બીજો જન્મ આવેલો છે બ્રાહ્મણને ત્યાં. આંગિરસ ગોત્રમાં સર્વે સદગુણે સંપન્ન એવા એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણને બે પત્નીઓ હતી, એમાં મોટી પત્ની થકી એ બ્રાહ્મણને 9 પુત્રો થયા અને બીજી નાની પત્ની થકી એક બાળક અને એક બાળકી આ જોડિયા બાળક જન્મેલા છે. એમાં જે જોડિયામાં બાળક હતા એ જ સાક્ષાત ભરતજી હતા. અહીં પણ એને પૂર્વજન્મનું જ્ઞાન છે અને નામ પણ ભરતજી એવું જ રાખવામાં આવ્યું છે. ભરતજીને વિચાર થયો કે હવે જો હું આ સંસારની અંદર ડાયો થવા જઈશ હે તો હજી મારે જન્મ લેવો પડશે. એટલા માટે ભરતજી ગાંડાની માફક વર્તેલા છે. પિતાજીને ભરત ઉપર ખૂબ પ્રેમ હતો. ભરતજીનો સમાવર્તન સુધીનો સંસ્કાર બધોએ કરેલો છે, યજ્ઞોપવિત સંસ્કાર આ બધોએ કર્યો છે. ભરતજીને એના પિતાજી શીખવાડવા લાગ્યા અભ્યાસ, પણ છતાં ભરતજી અભ્યાસ કરતા નથી. મનમાં વિચારજો કે એક વખત અભ્યાસ કર્યો અને એક વખત ડાયો બનવા ગયો તો મારે આ ત્રીજો જન્મ લેવો પડ્યો છે, નહીતર તો મારે એ જ દેહ ભગવત ધામની પ્રાપ્તિ થાત, પણ હું ડાયો બનવા ગયો એટલા માટે મને આ જન્મ લેવો પડ્યો છે, એટલે હવે તો મારે ક્યાંય પણ ધ્યાન દેવું જ નથી હો. અને ખરેખર જે મનુષ્ય આ દુનિયાની અંદર બહુ ડાયો બનવા જાય છે ને એની દશા કેવી છે એ આપણા સંતે કીર્તન લખ્યું છે. ઓ દુનિયામાં ડાયો પણ ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો
के अंदर बहु डाया खावा जेवू नथी हो, बहु डाया जेवा खाय ने तो वशी अंदर फसाई जाय छे, निकली सकातु नथी। आवो मोगो मनुष्य शरीर मळ्यो तो आ मनुष्य शरीर छे विषयनी अंदर वेड़फाई जाय छे, એટલે દુનિયાની અંદર બહુ ડાયા ખાવું નહીં હો, એટલી ધ્યાન રાખજો। જે જે બહુ ડાયા ખાવા ગયા છે એ ફસાઈ ગયા છે હો। કેવા ફસાણા છે? સમુદ્ર હોય, નાવને ઊભી રાખી હોય તો લંગર નાખે, લંગર શેક સમુદ્રના તળિયે પહોંચી જાય, પછી ગમે તેટલી કોશિશ કરો તો નીકળે નહીં હો। એના માટે પછી મશીન ખપે ત્યારે નીકળે, એટલે દુનિયાની અંદર બહુ ફસાવું નહીં। જે કાંઈ કરવું એ બધું ઉપર ઉપરથી કરવું, પણ દુનિયાની અંદર તો જળ કમળવત રહેવું। ભરતજીને વિચાર થયો છે કે બહુ ડાયા થવા જેવું છે નહીં, એટલે ભરતજી ગાંડાની માફક જ વર્ત્યા છે હો। પિતાજી એને જે કાંઈ શીખવાડે એ બધું ઉલટું જ, પિતાજી એને પાટીમાં એકડો લખી દે તો ભરતજી એકડો ન ઘૂટ્યો મીંડું જ ઘૂટે। વિચાર કરે કે એકડો ઘૂંટવ્યો હોત તો વાંધો નતો, હે, પણ મેં મીંડું ઘૂંટ્યું ને, હે, એટલે જ મને આ દુઃખ પડ્યું છે। આમ ભરતજી વિચાર કરે અને ગાંડાની પેઠે વર્ત્યા છે। પિતાજી એને સૂર્ય ગાયત્રી શીખવાડવાની કોશિશ કરી, છતાં પણ ભરતજી કાંઈ પણ શીખ્યા નથી। આમ કરતા પિતાજીનો અંધકાર આવ્યો, એટલે પિતાજી મૃત્યુ પામ્યા, એટલે ભરતજીની માતા એમની પાછળ સતી થઈ। બીજી માતાને 9 પુત્રો હતા, પણ ભરતજી કાંઈ ભણેલા હતા નહીં, એટલે મૂર્ખ જાણી અને ભરતજીને ભણાવવાની કોશિશ કોઈએ કરી નથી। સુખદેવજી કહે છે કે હે રાજન, ભરતજી ગલીઓ ગલીની અંદર, શેરીઓની અંદર, ગામોમાં ફરે છે અને લોકો એમ કહે કે ઓ પેલો ગાંડો જાય, ઓ કોણ જાય, ગાંડો જાય, અને ભરતજી મનની અંદર રોવા માંડ્યો। ખરેખર આ નાના બાળકો મને એમ કહે છે કે આ ગાંડો જાય તો ખરા અર્થની અંદર હું ગાંડો જ છું, ઓ ડાયો હોત તો આ મૃગ બાળકની અંદર મેં પ્રેમ ન કર્યો હોત, હે, ગાંડો છું એટલા માટે જ મેં આ પ્રેમ કર્યો, ખરેખર મારા જેવો તો આ દુનિયાની અંદર બીજો કોઈ ગાંડો નહીં હોય। ભરતજી આમ વિચાર કરે છે, નવે ભાઈઓને વિચાર થયો કે ભરતજી આમ રખડિયા કરે એના કરતા આપણે ભરતજીને ખેતરે મૂકીએ, અને ભરતજીને પાવડો દીધો છે હાથમાં અને કહેલું છે કે જા ખેતરે અને ત્યાં તું પાળા બાંધજે, પાણી વાળજે। ભરતજી કહે છે ભલે, અને ભરતજી ખેતરે પહોંચ્યા છે, પાવડો હેઠો મૂક્યો અને આત્મામાંથી અવાજ આવ્યો કે ભરત હવે તું કેનો પાળો બાંધીશ, ખેતરનો કે આત્માનો? જો તે જિંદગીનો પાળો બાંધ્યો હોત, હે, તો તને આવો જન્મ લેવો ન પડત, માટે ભરત તું ચેત। અને ભરતજી આને આ વિચારની અંદર સવારથી કરી અને સાંજ સુધી આ જ વિચારની અંદર બધોય સમય પસાર થઈ ગયો। સાંજના ભરતજી ઘરે આવ્યા, ભાઈઓ કહે છે કે કેમ બરોબર તો પાણી વાર્યું ને? ત્યારે કહે છે કે શું કામ કરવાનું હતું એ તો હું સાવ ભૂલી ગયો, એટલે હું ત્યાં જઈને બેઠો હતો। એના ભાઈઓને વિચાર થયો કે ખરેખર આ તો સાવ મૂર્ખ છે હો, એટલે ભરતજીને કહેલું છે કે ભરત સાંભળી લે, જો તું કાંઈ કામ નહીં કર તો તને કોઈ ખાવા નહીં આપી હો, માટે અમે કઈ એમ તારે કરવું પડશે। આમ ભરતજીને ડારો આપ્યો છે અને એમ કરતા તો ખેતરની અંદર પાક વાવ્યો હતો, સરસ મજાનો, હે, દાણા પણ આવેલા છે પાકની અંદર, ચકલાઓ બહુ આવે દાણા ચૂણવા માટે। એટલે ભરતજીને કહેલું છે કે ભરત તું જા ખેતરે, ને ગાંડો માણસ હોય ને એને રાડો રાડ બહુ કરતા આવડે, એટલે વિચાર કર્યો કે આ રાડો રાડ કરશે ને એટલે પક્ષીઓ ઉડી જશે અને આપણું અનાજ છે બધું સુરક્ષિત રહેશે। અને ભરતજીને મૂકેલા છે ખેતરે અને કહેલું છે કે ત્યાં તું પક્ષીઓને ઉડાડજે, અને ભરતજી આવેલા છે ખેતરે, મનમાં વિચાર થયો કે આ પક્ષીઓને શા માટે ઉડાડો, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવો ચીડિયા ભર ભર પેટ, આમાં મારું તો કાંઈ છે જ નહીં। અને ભરતજી કાંઈ નહીં હો, એક શેઢે આવી અને બેઠા છે। સુખદેવજી કહે છે કે રાજા
ભરતજીના વાળ દાઢી આ બધું વધી ગયેલા છે, મેલા ભેલા વસ્ત્રો છે, એક પોતળી છે અને જનોઈ પણ ખૂબ મેલી થઈ ગઈ છે અને કેટલાય દિવસ થયા તો ભરતજીએ નાયું પણ નથી. અને ભરતજી ખેતરના શેડે બેસીને બંને હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે તો મારો છુટકારો કરો, મને કેટલી સજા દેશો. મધ્યાહ્નનો સમય થયો. ભરતના એક ભાભી હતા, બીજાને કહેવા માંડ્યા કે પેલો ગાંડો ખેતરે ગયેલો છે, એને ભાત દેવા કોણ જાશે? બીજી કહે છે, અમે તો કોઈ ગાવાની નથી, એવા ગાંડાને દઈને વરે શું આપણું?